આજે પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પોલીસ લાઇન ખાતે કરાઈ, જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પોલીસના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પોલીસ લાઇન તરફથી વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 1972માં ટોક હાઉન ખાતે કોન્ફરન્સે વિશ્વના તમામ માનવજાતિને આ વૃક્ષ વાવેતરમાં જોડવા માટે આહવાન આપવામાં આવ્યું હતું. વૃક્ષ અને માનવજાતિને બચાવવા માટે વૃક્ષારોપણ કરવું જોઈએ અને આ વૃક્ષની જાળવણી કેવી રીતના થાય તેના અનુસંધાને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પર્યાવરણ દિન નિમિત્તે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પણ વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરાંત ચૌહાણ, DYSP ચૌધરી સાહેબ, જસપાલ સાહેબ, LCB PI JMR સાહેબ, CT PI રાણા સાહેબ, B Division PI ખાંડ સાહેબ તેમજ પોલીસ લાઇનના તમામ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવા વૃક્ષારોપણ દરેક જગ્યાએ કરવું જોઈએ, જેથી આપણું ભુજ લીલુંછમ અને હરિયાળું લાગે, તેવું SP મકરંદ ચૌહાણ સાહેબે જણાવ્યું હતું. સર, એક કચ્છની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને એક અમારો આ નાનકડો પ્રયાસ છે. એટલે જિલ્લામાં જે જગ્યાએ પણ આવી કોઈ વિશાળ જગ્યા ઉપસ્થિત હોય, અવેલેબલ હોય, દાખલા તરીકે કોઈ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં અથવા તો કોઈ પોલીસ લાઇનમાં, તો ત્યાં આજે અમે વધારે નહીં પણ 551 જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે.